જો હવે મિંદડે તૈયારી કરી રહે છે એરુ દાદા ઉપર હુમલો કરવા ની, અને જો પગે એથર કિલી થશે, અને એ જો એરુ દાદા ઉપર જો કેમ હુમલો કરે છે, ને એરુ દાદા જો ફણ માંડીને બેઠા છે, હમણાં જોજો પાછી હુમલો કરવા ની. રામ રામ બધાયને, તો સ્વાગત છે તમારા બધાયનું ફ્રીથી અમારા એક નવા વ્લોગમાં. તો જો આજ તો ક્યાંય ગયા નથી મેળામાં, ક્યાંય નકર તો સીધો મેળામાંથી જ વ્લોગ ચાલુ કર્યું, અને આજ તો જો ઘરે છે એટલે ઘરેથી જ વ્લોગ ચાલુ કર્યો છે. અને આ જો ગાડી લઈને ક્યાંક જાય છે, ક્યાં જાવ છો? ગામમાં જવું છે. ગામમાં કેમ? ઉદ્ઘાટન છે. શેનું? એરટેલ નો ટાવર લાગ્યો છે ને, તેનું ઉદ્ઘાટન છે. અને શું કહેવાય, જીઓ હોય કે પછી વીઆઈ હોય, ગમે એ કાર્ડમાંથી એરટેલમાં ફેરવવું છે તો આજ મફતમાં થઈ જાય છે. તો વિચારું છું કે આમાં એક જીઓનું છે તો એરટેલનું કિની નાખવી, એક ગિફ્ટ ફોતેન મળે છે અને એક મહિનાનું ફ્રી રિચાર્જ ને એવું બધું છે. તો જઈએ, અત્યારે તો ફ્રીમાં થાય છે, પછી આ જીઓ વાળા ગોડે જ થશે. જીઓનું કેમ પેલા ફ્રીમાં આવ્યું હતું, નટાણે હવે 3 મહિનાના લેશે 750 રૂપિયા. અને આપણા ગામમાં હવે એરટેલનો ટાવર લાગી ગયો છે તો હવે તો કવરેજ આવશે. પેલા આવતું નતું એટલે એરટેલનું કઈ લેતા નતા છે. એરટેલનું સીમ આમાં જાતા હો રાવું છે, મારી હું કામ છે ને. તો જો ઈ હવે જાય છે ગામમાં, ને મને કે તારા આવું છે, મારે ને હું કામ હોય. તો જો ઈ જાય છે હવે ગામમાં. ઓકે, તો અહીંયા આપણે ગામમાં પૂગી ગયા, અને જો આ રીતે આ ભાઈ અહીંયા એરટેલની એક છત્રી લગાડીને કાર્ડ ફેરવે છે, અને મેં પણ મારું મોબાઈલ છે કાર્ડ ફેરવવા માટે આપી દીધો છે. થઈ ગયું આપણું કાર્ડ રેડી, હવે ગિફ્ટ બોટલ છે, બીજું કાચના ગ્લાસ, અને આ એક બીજી બોટલ આ છે ને, આ રસના ગ્લાસ છે, લંચ બોક્સ બધે થાડી મને બોટલ લાગે, બોટલ ઉઠાવી તો. ઓકે, તો આપણે આપણું કાર્ડ એરટેલમાં ફેરવી નાખ્યું છે, જીઓમાંથી એરટેલમાં કરી નાખ્યું છે. અને જો ઘરે હોય તો વીઆઈ સેવી, તો જીઓમાંથી એરટેલમાં જોવામાં આપણને એરટેલ તરફથી એક ગિફ્ટ પણ મળે છે. તો જો આપણે આવી એક મોટી બોટલ લઈ લીધી છે, અને જો ઘરે વીઆઈ છું અને આ બોટલ હવે આને આપી, આલે કેમ છે? બોટલ લઈ લીધી છે, અને હવે 3 દિવસ પછી એરટેલ નું કાર્ડ પણ શરૂ થઈ જશે. અને ખાસ તો જીઓ માંથી એરટેલ માં જવા માટે, મતલબ મેં શા માટે ફેરવ્યું તો વિડીયો અપલોડ કરવા માટે, તો અહીંયા જીઓમાં હું અપલોડ કરું ને તો 1 MB ની તો માંડ સ્પીડ આવે છે. જોકે ટાવર તો જીઓનો પણ છે, પણ એરટેલનો કહેશે થોડોક વધારે સારો છે. અને જ્યાં મેં કાર્ડ લીધું ને તો એ ભાઈ કીધું હતું કે 5-7 MB ની તો સ્પીડ આવશે તે, એટલે આપણો વિડીયો હટ અપલોડ થશે. તો વિડીયો અપલોડિંગમાં ટાઈમ ના લાગે ને એટલા માટે જીઓમાંથી એરટેલમાં આપણું કાર્ડ ફેરવી નાખ્યું છે. મિત્રો, હવે થઈ ગયું છે બપોરાનું કરવાનો સમય. બપોરાનો સમય નથી થયો કા? જો આ બપોરાનું એ કરે છે, બાજરાના રોટલા કરતી લાગે છે. આવડે છે તને? મને એટલા બા જેટલા નો ખાવે ને, બા બનાવે મસ્ત બને. તો જો કઈક આ રીતે આ બાજરાના રોટલા બનાવે છે. તો હવે બપોરાનું થઈ ગયું, અને આ જો હવે બટકમ શાક ને એવું નાખે છે, અને જો અને આ બાજરાના રોટલા કર્યા છે, એક લીંબુ મોલ નાખ્યું છે, અને સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાના શાકમાં કઈ લીંબુ ન હોય, પણ તોય તમારે નાખવું હોય ને, ટમેટા ખાટા જ ન હોય. લીંબુ હોય ને તો મજા આવે, ટમેટા ખાટા જ હોય તોય. એક તો જો હવે બપોરાનું થઈ ગયું છે તૈયાર, અને સાઈઝ સાઈઝ લેવાનું બાકી, તો સાઈઝ લઈ લેવી, અને હાલો હવે બપોરા કરી લેવી. A few moments later. તો મિત્રો, બપોરા તો થઈ ગયા છે, પણ આ તમે જો અત્યારે ટાઈમ થઈ ગયો છે, લગભગ 4:30 વાગવા આવ્યા છે. અને આ જો અત્યારે હજી સેવડો ને એવું ખાય છે. 4 વાગી ગયા, ભૂખ ન લાગી હોય, પાછી ભૂખ લાગી ગઈ. તો સેવડો તું ખાઈશ, પણ હમણાં શું હતું? એરુ દાદા, બીજું મિંદડી ને એરુ દાદા બે હતા. હા, તો જો આ લીંબુડી રહી ને, આ લીંબુડી ની ઓઇલ પર એક એરુ દાદા અને એક મિંદડી હતી, બે વર્ષે થોડુંક બાજવાનું થઈ ગયું હતું, અને બાજતા હોતન કાં તે જોયા હતા ને? જોયા હતા. તો હાલો બધાને દેખાડી દેવી કા. ઓકે, તો અહીંયા જુઓ મિંદડી અને આ યર દાદા બે હમે બેઠા છે. યર દાદા જુઓ કેવી ફોન માંડીને મિંદડી હમે બેઠા છે,
અને પેલા તો કઈ ખબર હતી નહીં કા? હા, પેલા ખબર જ નથી, અમને આમ તો મીંડડી એક જ છે, પણ જોઈને પછી યરદાદા હોય તો નતા ન્યાય ખબર નથી, પણ બાએ હાથ કર્યો એ કે હાલો કે યરદાદા છે જોવા હોય તો. આ જો મીંડડી જો. હા, કેમ કરે છો? એને બીક નહીં લાગતી હોય? જોજો પગ યરદાદા ઉપર, મતલબ આમ મારવાની કોશિશ કરે છો, અને જો યરદાદા કેટલા ઊંચા થાય છે ફણ માંડી. જો તો મીંડડી બીક નહીં લાગતી, આપણે તો આમ પાહી નો છે કેટલી બીક લાગે, યરદાદા ભાડી ગયા હોય ને તો ધાગા હોય છે, પણ મીંડડી જો હાવ કેટલી પાહે બેઠી છે, એને બીક તો લાગે છે, એટલે તે જો એમ કરે છે, નકર તો નો પાથરો મારે, મતલબ પાથરો યરદાદા ઉપર હુમલો નો કરે, પણ જો એને બીક લાગે છે એ બીતી બીતી એમ કરે છે. હા, તો હવે કે યરદાદા કવડી જશે ને, હવે તો કેમ ખબર પડે, જો એ પગ નાચી અધર કરે છે તો કેમ કરે છે. તમે તો આવી રીતે છે ને, યરદાદા અને મીંડડી લગભગ 15-20 મિનિટ સુધી આમ એકધારા સામે સામે બેઠા હતા કા, પછી થોડીક વાર પછી જો આ મીંડડી પાછી યરદાદાના સાળા કરવા માંડી, અને જો કેમ કરે છે જો, તો જો મીંડડી પગે થી યરદાદાને મારવાની કોશિશ કરે છે, પણ એને બીક લાગી છે જો ટેડે, જો મારવા જાય જ છે તો પગ આમ કરીને જો કેટલી આગી વહી ગઈ યરદાદા જો એમણામ છે, અને જેમ મીંડરી નજીક જાય ને એટલે યરદાદા થોડાક વધારે ઊંચા થાય, એટલે મીંડરી ને બીક લાગે, એ ભાગી જાય છે. હા, એટલે એ પાછી આગી વહી જાય, એમ કે મને આમ કવડી જશે અને એમ બીક તો લાગે જ નહીં, તો જો ન્યા આગી પાછી વહી ગઈ છે. તો જો આવી રીતે મીંડરી અને યરુદાદા કરતા હતા, અને આ યરુદાદા જે છે ને એ થોડાક નાના હોય ને એવું લાગે છે, હું તમને આગળ હમણાં બતાવી સરખા વિડીયોમાં. પછી મિત્રો થોડીક વાર લાગી ને પછી મેં આ મીંડરી ને અહીંથી તગડવાની કોશિશ કરી, એટલે એક પાણકો ના ઘા કર્યો, એટલે જો મીંડરી તો આગી વહી ગઈ, પણ હજુ જાતી જ નથી, એટલે મને એટલે રેતી હતી. પછી મેં એને તગડી, અને યરદાદા જુઓ હજી ફણ માંડીને બેઠા છે, મેં કીધું મીંડડી ને તગડું ને, એટલે યરદાદા વૈયા જાય કા. હા, એટલે એમ થાય કે નાજી ના આઘાત વૈયા જાય ને, મીંડડી હોય કા સુધી યરદાદા આઘા ન જાય ને મીંડડી આઘી ન જાય ને. હા, જો યરદાદા જાય તો પાછળથી મીંડડી એના ઉપર હુમલો કરે ને એવું બધું થાય, એટલે કીધું મીંડડી પેલા તગડી દેવી, એટલે યરુદાદા વૈયા જાય, તો જો મીંડડી ને આપણે તગડી દીધી, અને અહીં યરુદાદા જુઓ હજી થોડીક ફણ માંડીને બેઠા છે, અને થોડીક વાર પછી યરદાદા જુઓ અહીંથી જાવા હોય તો મીંડ્યા છે, અને આ જુઓ મેં તમને કીધું હતું ને થોડાક નાના હોય એવું લાગે છે, તો પાતળા પાતળા જો મતલબ બચ્છું હોય ને એવું લાગે છે, તને શું લાગે? એવું જ છે ને, આમ હાલા જતા હોય ને ખડમાં તો દેખાય ને એટલા નાના છે. તો નાથી મેં મીંડરી તગડી, એટલે એ જો આ બાજુ આ બેલામાં વિયા, અને બેલામાં કેટલી ઘણી બેઠા હતા જો, અહીંયા છે ને આ બેલા ની અંદર જો જાય પડે, હું અહીંયા રોપ દેખાડી દઈશ એટલે તમને બધાને દેખાય છે. તો ત્યાંથી બેલા ની અંદર ગયા, અને અંદર જઈને પછી અહીંયા જુઓ, અહીંયા આપણે થોડુંક ઝૂમ કરીએ એટલે તમને બધાને દેખાય, તો અહીંયા જો એનું મોઢું દેખાય છે, દેખાય છે? હા, તો જો ત્યાં થોડીક વાર હતા, પછી યરદાદા ને ત્યાં રેવા દીધા, અને અમે પછી ઘરે વિયા ગયા, આવું કીધું વિયા જશે. તો જો યરદાદા બેલા વિયા ગયા છે, તો હવે એની રીતે વિયા જશે કા? હા, અને બાકી જો તમને અમારો આજનો વિડીયો, આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, અને પહેલી વાર અમારા વિડીયો જોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ રીતે દરરોજ નવા નવા ગામડાના દેશી વ્લોગ જોવા માટે, તો વ્લોગ જોવા માટે. તો આજના વ્લોગમાં એટલું જ, હવે મળશું ફ્રી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.